ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? હું અક્ષર સ્કૂલ દ્વારા ચોક્સી મિત્તલ. આજે આપણે ગુજરાતી વિષય કરવાનો છે. પહેલા વિડીયોમાં આપણે કીવાળો કક્કો અને એના શબ્દો જોયા, બરાબર મિત્રો? તમારે હોમવર્કમાં પેજ નંબર 30, પેજ નંબર 31, પેજ નંબર 32, 33, 34 અને 35 આ 6 પેજ તમારે કરવાના છે. આજે વાર કયો છે? શુક્રવાર છે અને 27 તારીખ છે. આ હોમવર્ક તમારે 27 એટલે શુક્રવાર, શનિવાર અને રવિવાર 35 નંબરના પેજ સુધીનું તમારે રવિવાર સુધીમાં પૂરું કરી લેવાનું છે, બરાબર મિત્રો? જેને જે કોઈ અત્યાર સુધી કરાવેલું છે, જે કાંઈ બાકી છે, એ બધા શનિ રવિની રજામાં પૂરું કરી લેશે. સોમવારથી આપણે પાછું બીજું નવું વર્ક ચાલુ કરી દેશું. આજે તારીખ છે 27, 11મો મહિનો અને વર્ષ છે 2020, બરાબર મિત્રો? જો હવે આમાં શું સૂચના છે? શબ્દ વાંચો અને લખો. તમારે શબ્દ વાંચવાનો છે અને પછી લખવાનો છે. શું લખ્યું છે? નને રસવઈ ની અને શનેકાનો શા, તો શું વંચાય એને? નિશા, નિશા. પછી પિતા, તો પી અને તા, પિતા. પછી આ બાજુ મીનારા, મીનારા. પછી શિયાળ, શિયાળ. એ જ રીતના સામેના પેજમાં છે આ તિથી, તિથી. પછી બીજો શબ્દ છે દિશા, દિશા. પછી તિલક, તિલક. હિસાબ, હિસાબ. બરાબર મિત્રો? આ છે આપણા કીવાળા શબ્દ. હવે આપણે વાક્ય વાંચો અને લખો. તો હવે આપણે એના વાક્યો કરશું. જોતું જવાનું, વાંચતું જવાનું અને સાથે સાથે લખવાનું. અદિતિ, તો એની નીચે જ તમારે લખવાનું છે. અદિતિ, અદિતિ. પછી શું છે? દાળિયા, દાળિયા ખા. અદિતિ દાળિયા ખા. પેલા અલગ અલગ વાંચવાનું, પછી આખું સાથે સાથે બોલીએ એને શું કહેવાય? વાક્ય. અલગ અલગ હોય તો શું કહેવાય? શબ્દ. અદિતિ શબ્દ છે, દાળિયા શબ્દ છે, ખા શબ્દ છે. એને ભેગું કરો તો શું થઈ જાય? વાક્ય. મિલન, મિલન. માળા જપ. ઉપરથી જોઈ અને નીચે જ લખવાનું, વચ્ચે એક આંગળી જેટલી જગ્યા રાખવાની. મિલન, માળા, જપ, બરાબર. હવે આ બાજુ વાક્ય જુઓ. નિખિલ, નિખિલ. નિશાળ જા, નિખિલ, નિશાળ જા. શિલા ઘડિયાળ લાવ, શિલા ઘડિયાળ લાવ. આ રીતે તમારે કીવાળા શબ્દ અને વાક્ય બેઉ લખવાના છે, બરાબર. હવે આપણે શું જોશું? આ નીચે આપણને વધારાના શબ્દ આપેલા છે કીવાળા, એને આપણે એકવાર વાંચશું. તમારે પણ ઘરે વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર મિત્રો? જુઓ, ધ, આ ઘ નથી, ધજાનો ધ છે, બરાબર. ધનિક, સાથિયા. મનીષ, લલિતા. કડિયા, વિમાન, વિલાસ. જતીન, જીરાફ. સિતાર, મીનાર, મીના. લલિતા, વિષય, વિજય. કિચન, વનિતા. હસિતા, વિકાસ, વિહાર. હજી તમને નવું નવું છે એટલે થોડીક શબ્દ વાંચવામાં વાર લાગશે, પછી તમારે એક સાથે બોલી જવાનું. જો કેવી રીતે વાંચશો તમે? કવિતા, ગણિત, ગણિત વિષય આવે છે ને, તમને આવડી જશે. જો લખતા કેમ લખાય? ગ, પછી હણ અને રસવાય હણી અને ત, તો શું થઈ જાય? ગણિત. વાજીય, દાળિયા. નીતિન, વિજય. શિયાળ, નિશાળ. વિગત, ચિરાગ. સવિતા,
વિચાર, દિવસ, કિરણ, દિશા. બરાબર મિત્રો, આ રીતે તમે જ્યારે પણ ફ્રી થાવ ત્યારે તમારે આ રીતે શબ્દ વાંચવાના છે અને એનું રિવિઝન કરવાનું છે. બરાબર, આપણે અત્યાર સુધીમાં તો 5 કક્કા થઈ ગયા છે ક થી કુ સુધીનું, પણ આપણે આ બુકની અંદર બાકી છે એટલા માટે આપણે અત્યારે ગયા લેક્ચરમાં આપણે કા વાળો કક્કો કર્યો, અત્યારે આપણે રસવઈ કી કર્યો. આ રીતે આપણે એક એક કક્કાનું રિવિઝન કરી અને આ બુકમાં પૂરું કરવાનું છે. બરાબર મિત્રો, આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.